ખોટો ખુલાસો થયો. પરીક્ષા ન આપી હોવા છતાં નોટિસ મળી ગઈ. સાબરકાંઠાના પ્રાંતિજના ઉમેદવારને નોટિસ પાઠવવામાં આવી છે. જે વિદ્યાર્થી પરીક્ષા આપી જ ન હતી તેમને પણ નોટિસ પાઠવવામાં આવી. તમે પરીક્ષા જ આપી ન હોય અને તમને ચોરી કરવાની નોટિસ મળી જાય તો? બિન સચિવાલયની પરીક્ષામાં સાબરકાંઠાના ઉમેદવારને પરીક્ષા આપ્યા વગર જ નોટિસ મળી ગઈ. ગેરરીતિ કરી હોવાની આ નોટિસ હતી તો વિરોધ બાદ હાફળું ફાફળું થયેલું ગૌણ સેવા મંડળ હવે જોયા વિના નોટિસ આપવા માંગ્યું હોય તેવું લાગે છે. કંડક્ટર તરીકે નોકરી કરતા પ્રાંતિજના અપૂર્વ પટેલ નામના ઉમેદવારનો ગૌણ સેવાએ ગેરરીતિ કરી હોવાની નોટિસ ફટકારી છે. આ મામલે ગૌણ સેવા મંડળ સમક્ષ હાજર થવાની નોટિસ છે. આ ઉમેદવારો સોશિયલ મીડિયામાં પોતાની પ્રતિક્રિયા આપતા કહી રહ્યા છે કે મેં પરીક્ષા આપી જ નથી, હું એસટીમાં ફરજ બજાવું છું, પરીક્ષાના દિવસે હું મારી ફરજ પર હતો. તેણે કહ્યું કે મારો ખોટો વિડીયો વાયરલ થયો છે જેના કારણે ભારે મુશ્કેલી અપૂર્વને પણ પડી રહી છે. તો આ સૌથી મોટો ખુલાસો ન્યૂઝ 18 ગુજરાતી અહીંયા કરી રહ્યું છે. બિન સચિવાલયની પરીક્ષા મામલે ગૌણ સેવા પસંદગી મંડળે અંધારામાં તીર માર્યું છે. જે વિદ્યાર્થી પરીક્ષા આપવા આવ્યો જ ન હતો તેને ગેરરીતિની નોટિસ ફટકારી છે અને ઉપરથી એવા કડક કાર્યવાહીની વાત સામે આવી છે કે જો ગેરરીતિ બાબતે તેઓ હાજર નહીં થાય તો આજીવન તેઓ પરીક્ષા નહીં આપી શકે. આમાં જેનું કોઈ વાંક નથી તેવા નિર્દોષ વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ અંધકારમાં જઈ શકે. બે દિવસથી તમે યુટ્યુબ પર જોઈ રહ્યા છો કે મારો એક વિડીયો વાયરલ ફરે છે કે આ ભાઈ એ બિન સચિવાલયની પરીક્ષામાં કોપી કરતા સીસીટીવીમાં પકડાયેલા છે અને એમને બિન ગૌણ સેવા પસંદગી મંડળે તે બોલાયેલા છે. તો આ વિશે હું જણાવતા તમને એવું કહું છું કે શનિવારે સાંજે મારા પર એક મેલ આવ્યો અનનોન આઈડી પરથી, એક લેડીઝના મેલ આઈડી પરથી આ લેટરનો. એમને મેં કીધું, મેં એમને વાત કરી કે હું તો આ પરીક્ષા આપી જ નહીં, તો મારું નામ કઈ રીતે આમાં આવ્યું? તો એમને કંઈ સંતોષકારક જવાબ ન આપ્યો ને એમને એવું કીધું કે તમારે એ દિવસે હાજર રહેવું જ પડશે. પણ હું તમને બધાને જણાવતા એ કહેવા માગું છું કે હું એસટીમાં કંડક્ટર તરીકે ફરજ બજાવું છું અને 17 તારીખે રવિવારે 17/11 મારી નોકરી બોટાદ હિંમતનગર લાઇનમાં હતી, જે સવારે 6 વાગે ઉપડી હિંમતનગર જાય, 12:30 તે હિંમતનગર પહોંચે, 1:30 ત્યાંથી નીકળી રાત્રે 8 વાગે બોટાદ પાછી આવે છે. જો આ પ્રમાણે હોય તો હું કઈ રીતે નોકરીમાં જઉં ને કઈ રીતે સીસીટીવીમાં સીસીટીવી ફૂટેજમાં મારા ફોટા ને બધું આવે? અને આ જે વિડીયો છે એ યુટ્યુબ પર બહુ જ વાયરલ થયેલો છે, જેથી મારું જીવવું હરામ થઈ ગયું છે. બધાના ફોન પર ફોન આવે છે, હું બહુ ટેન્શનમાં જ છું અને નોકરી હું ઠીકથી કરી શકતો નહીં આ બધી બાબતે. માટે તમને કહેવા માગું છું કે આ બધું જે છે એ ખોટું છે, તદ્દન ખોટી વાત છે. અને જો આ ગૌણ સેવા તરફથી આવું કોઈ લેટર બહાર પાડવામાં આવ્યું હોય તો બી એક સાવ ખોટી વાત છે, કાં તો પછી કોઈ બીજા કોઈ આ રીતનું પગલું પડેલું હોય તો એ બી તદ્દન ખોટું છે. માટે મિત્રો, આ વિડીયો જુઓ, એમાં લાઈક કરો, એમાં કમેન્ટ કરતા પહેલા વિચારજો ભાઈ, કોઈના ભવિષ્યનો સવાલ છે અને હું આ રીતનું કંઈ પણ પગલું આજ સુધી કંઈ પણ પગલું ભરેલું નથી. તો આ અપૂર્વ પટેલ જે સ્પષ્ટ કહી રહ્યા છે કે તેઓએ પરીક્ષા આપી જ નથી, ત્યારે સવાલ અહીંયા આવે છે કે જો ઉમેદવાર ગેરહાજર હતો તો પરીક્ષા કોણે આપી? શું તેની રિસિપ્ટ ચેક નહોતી કરવામાં આવી કે પછી રિસિપ્ટમાં ચેડા કરવામાં આવ્યા હતા કે પરીક્ષામાં કોઈ મિલીભગત હતી? ખાલી નોટિસો મોકલવામાં બેદરકારી કોની? ગૌણ સેવાને શા માટે ઉતાવળ છે કામગીરી બતાવવાની? ઉમેદવારોના પ્રદર્શનનું દબાણ છે જેના કારણે હવે આંધળુકીઓ વહીવટ ચાલી રહ્યો છે? જાણ્યા સમજ્યા વિચાર્યા વગર માત્ર ગેરરીતિ સામે કાર્યવાહી થઈ છે, આવું બતાવવા માટે ગમે તેને ખોટી નોટિસો મોકલવામાં આવી છે? અને જો આ ખોટી નોટિસ ગઈ છે તો તેમાં બેદરકારી કોની છે? શું નિર્દોષ વ્યક્તિઓનું ભવિષ્ય સાથે ખેલવાડ શા